લોકસભા ચૂંટણીના માહોલમાં વધુ સજાગ બનેલી અમીરગઢ પોલીસે ખારી ગામના શખ્સને ચાર બંદૂકો સાથે ઝડપી લેતા ચકચાર. બનાસકાંઠામાં સવારે 7 અને રાત્રે 8 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસીસ ચલાવવા પર મુકાયો પ્રતિબંધ. બનાસકાંઠામાં ઉનાળાના પ્રારંભે જ આગ હોનારતનો સિલસિલો. વાવના બુકડા ગામે ખેતરમાં આગ લાગતા ખેડૂત પરિવારને વ્યાપક નુકસાન. પાલનપુર ખાતે જોરાવર પેલેસ સંકુલમાં પડેલો ટેમ્પો ભળભળ સળગી ઉઠતા મચી દોડધામ. ધાનેરા પોલીસે કોમ્બિંગ નાઇટ દરમિયાન કરાધણી ગામના ખેતરમાં ધમધમતા જુગારધામનો કર્યો પર્દાફાશ. 1.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા 9 શકુનીઓ જેલના હવાલે. બનાસકાંઠાના ભાવર પંથકમાં ચરણી નાણાંનો ખુલ્લેઆમ અનાદર. વેપારીઓ 10 રૂપિયાના સિક્કા સ્વીકારતા ના હોય, બેંકમાંથી સિક્કા લઈને આવતા ગ્રાહકો હેરાન પરેશાન. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના પગલે હાલ વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર પડે પડે પોતાની સક્રિયતાની પ્રતીતિ કરાવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાની અમીરગઢ પોલીસે ચૂંટણીના માહોલમાં ટૂંકા ગાળામાં જ ફરી બિનઅધિકૃત હથિયાર ઝડપી લઈ મહત્વની સફળતા મેળવી છે. અમીરગઢ પોલીસે બાતમીના આધારે ખારી ગામે ઓચિંતો દરોડો પાડી ચાર બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. અમીરગઢ તાલુકાના ખારી ગામનો એક શખ્સ બિનઅધિકૃત રીતે બંદૂક રાખતો હોવાની બાતમી મળતા અમીરગઢ પોલીસે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો, જે દરમિયાન આ શખ્સ પાસેથી પરવાના વગરની ચાર બંદૂક ઝડપાઈ ગઈ હતી. અમીરગઢ પોલીસે ખારી ગામના હંસાભાઈ ધુળાભાઈ ભગોરા નામના આ ઈસમને દેશી બનાવટની ચાર બંદૂકો સાથે ઝડપી લઈ ચૂંટણીના માહોલમાં વધુ એકવાર સક્રિયતાની પ્રતીતિ કરાવી આરોપીને જેલના હવાલે કરી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આગામી ગુરુવારથી લોકસભા ચૂંટણી પ્રક્રિયાનો વિધિવત રીતે પ્રારંભ થવા જઈ રહ્યો છે, છતાં ભાજપ કે કોંગ્રેસ હજુ બનાસકાંઠા બેઠકના ઉમેદવારો અંગે મગનું નામ મરી પાડતા નથી. આવી સ્થિતિમાં આજે ઠાકોર સમાજના અગ્રણીઓએ ફરી ડીસા નજીકના ભોયણ ખાતે બેઠક યોજી બનાસકાંઠા અને પાટણ બેઠક પર ઠાકોર સમાજને જ ટિકિટ આપી જે પક્ષ સમાજની કદર કરે તેને જ ચૂંટણીમાં ખુલ્લું સમર્થન આપવાનો હુંકાર કર્યો હતો. બનાસકાંઠામાં પણ લોકસભાની ટિકિટ માટે ઠાકોર સેના ઈડી ચોટીનું જોર લગાવી રહી છે, જેમાં આજે બનાસકાંઠાના ડીસા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઈ હતી, જેમાં ઠાકોર સમાજની ટિકિટ મળે તે માટે ચર્ચા વિચારણા કરાઈ હતી. બનાસકાંઠા અને પાટણ બંને જિલ્લામાં ઠાકોર સમાજના સૌથી વધુ મતદારો છે, ત્યારે આ બંને બેઠક પર ઠાકોર સમાજને ટિકિટ નહીં આપે તો ઠાકોર સેના આગામી રણનીતિ તૈયાર કરશે અને જે કોઈ પક્ષ ઠાકોર સમાજને ટિકિટ આપે ઠાકોર સેના તેને ખુલ્લું સમર્થન આપવાની વાત કરી રહી છે. પહેલાં તો આપને કહી દઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન એ ઠાકોર સમાજના હિત અને અધિકાર માટે અને ગરીબોનું અવાજ ઉઠાવતું સંગઠન છે, એટલે બંને પક્ષમાંથી ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવે તો એ રણનીતિ અમારા પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર સાહેબ જે નક્કી કરે અને અમારી કોર કમિટી જે નક્કી કરે એ જ ઉમેદવારને સમર્થન આપશે. આજની બેઠકનો મુખ્ય હેતુ એ છે કે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર ઠાકોર સમાજને ટિકિટની માગણી કરી છે અને ઠાકોર સમાજને ટિકિટ આપે ઠાકોર સેનાના ઉમેદવાર તરીકે ઠાકોર સેનાના માધ્યમથી આપવામાં આવે અને ઠાકોર સેના જે નક્કી કરે એ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો અમારી સ્પષ્ટ માગણી છે કે ઠાકોર સેનાના માધ્યમની જે નક્કી કરે એને ટિકિટ આપવામાં આવે, નહીતર પાર્ટીને પરિણામ ભોગવવાનો વારો આવશે. એ તો હવે અમારા હાઈકમાન્ડ જ નક્કી કરી શકે અને અમારી કોર કમિટી બેસી નક્કી કરશે કે કોણ ઉમેદવાર છે. સાહેબ, મારા અંદાજ મુજબ આઝાદી પછી આ 19મી લોકસભા છે અને આ 19મી લોકસભાની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર ઠાકોર સમાજને ક્યારેય ટિકિટ નથી મળી. આ દરમિયાન તમામ જેટલી લોકસભાઓ ગઈ એમાં ઠાકોર સમાજે તમામ સમાજોને સાથ સહકાર આપ્યો છે, એટલે આ વખતે જ માગણી માગી છે કે આ વખતે ઠાકોર સમાજને તમામ સમાજો મદદ કરે. આજે અમારા કોર કમિટી અને મહત્ત્વના જિલ્લાના હોદ્દેદારોની મિટિંગ કરી છે. આજે અમે વિધાનસભા વખતથી અમે કોંગ્રેસના સમર્થનમાં રહ્યા છીએ, પણ આજ દિવસ સુધી અમને કોંગ્રેસ પાર્ટીએ ક્યાંય પણ સંકલનમાં લીધા નથી અને ક્યાંક ને ક્યાંક અમને એવોઇડ કરવામાં આવી રહ્યા છે, ત્યારે તમામ કાર્યકરોની એક માગણી હતી કે આવી રીતે આપણે એક નિસ્વાર્થ ભાવે આપણે કોંગ્રેસને જ્યારે સમર્થન કરતા હોઈએ અને કોંગ્રેસ આપણને આ રીતે અપમાનિત કરે તે ચલાવી લેવાય નહીં, એટલે આજે બધા કાર્યકરોની લાગણીને અમે સાંભળી છે અને અમે એક વાત ઉપર પહોંચ્યા છીએ કે બનાસકાંઠાની લોકસભાની જે ટિકિટની વાત છે
તેની અંદર અમને કોંગ્રેસ પાર્ટી અમારી સાથે ચર્ચા વિચારણા કરે અને અમને સંકલનમાં લીધા સિવાય જો ટિકિટ જાહેર કરશે તો અમે અમારી રણનીતિ અહીંથી બનાવીશું અને અલ્પેશ ઠાકોરને અમારા પ્રદેશ પ્રમુખ છે તેમને પહોંચાડીશું અને એ જે કહેશે તે પ્રમાણે અમે અમારી રણનીતિ આગળની લોકસભા માટે કરશું. ના, અમારા કાર્યકરો અહીંના જે લોકલ કાર્યકરો છે અમારા અહીંના બધા છે, તો અમારા જિલ્લાની અંદર જે લોકોની લાગણી છે એ લાગણીને ધ્યાનમાં લઈ અને મિટિંગ કરી છે. આ લાગણીને અમે અમારા પ્રદેશ અધ્યક્ષને પહોંચાડશું. તમે એ વાત કરી રહ્યા છો કે ઠાકોર સેનાની અવગણના કરવામાં આવી, જિલ્લા પ્રમુખ જે અત્યારે છે, જિલ્લા પંચાયતના પ્રમુખ, એ પણ તમારા ઠાકોર સેનાના સામાન્ય કાર્યકરને પ્રમુખ પદ આપવામાં આવ્યું છે, તો અવગણના ક્યાંથી થઈ? નહીં, એટલે એક જ ખાલી પ્રમુખ પદ નહીં પણ રાજકારણમાં ઘણી બધી બાબતો એવી હોય છે કે તેની અંદર સંકલનમાં લેવામાં આવતા હોય છે. આજે લોકસભાની ઇલેક્શનની 3 મહિનાથી જ્યારે કવાયત થતી હોય અને અમને ખાલી ક્યાંય પણ સંકલનમાં નહીં, ક્યાંય મિટિંગમાં નહીં, કોઈ અમારા સાથે ડિસ્કશન નહીં, તો કાર્યકરોની લાગણી તો હર્ટ થાય જ. છેલ્લો સવાલ છે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ જો ટિકિટ નથી આપતું ઠાકોર સમાજ, ઠાકોર સમાજ ટ્રેન્ડ કેવો રહેશે? નહીં, એ રણનીતિ અમે અમારી હાલ શું છે કે જે પ્રવાહી વાતાવરણ છે આ વાતાવરણ પછી ટિકિટો જાહેર થયા પછી એ અમારું અમે સ્ટેન્ડ ક્લિયર કરશું. બનાસકાંઠા અને પાટણમાં સૌથી વધુ મત ઠાકોર સમાજના છે અને આ બંને બેઠક પર ઠાકોર સમાજનું સમર્થન જ જીત નિશ્ચિત કરતું હોય છે. ત્યારે જો કોઈ પક્ષ ઠાકોર સમાજની અવગણના કરશે તો ચોક્કસ ચૂંટણીમાં પૂરતું નુકસાન સહન કરવું પડે તેવું હાલની પરિસ્થિતિ મુજબ દેખાઈ રહ્યું છે. બનાસકાંઠાના વહીવટીતંત્રને મોડે મોડે પણ ગંભીરતા સમજાતા જિલ્લામાં સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 8 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. બનાસકાંઠાના શહેરી વિસ્તારોમાં વહેલી સવારે ટ્યુશન ક્લાસમાં જતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની એકલતાનો ગેરલાભ ઉઠાવી કેટલાક તત્વો ગંભીર ગણી શકાય તેવી ગુનાહિત ઘટનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે ભવિષ્યમાં આવા ગંભીર પ્રકારના ગુના નિવારી શકાય તેમજ જાહેર સલામતી અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના હિતમાં બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ સાંગલેએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 અન્વયે તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 8 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જો કે જિલ્લા મેજિસ્ટ્રેટના આ ફરમાનનો કેવો અને કેટલો અમલ થાય છે એ પણ જોવું જ રહ્યું. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં ઉનાળાના પ્રારંભે જ આગ હોનારતનો સિલસિલો. વાવના બુકણા ગામે ખેતરમાં આગ લાગતા ખેડૂત પરિવારને વ્યાપક નુકસાન. પાલનપુર ખાતે જોરાવર પેલેસ સંકુલમાં પડેલો ટેમ્પો ભળભળ સળગી ઉઠતા મચી દોડધામ. ધાનેરા પોલીસે કોમ્બિંગ નાઇટ દરમિયાન કરાધણી ગામના ખેતરમાં ધમધમતા જુગારધામનો કર્યો પર્દાફાશ. 1.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા 9 શકુનીઓ જેલના હવાલે. બનાસકાંઠાના ભાવર પંથકમાં ચરણી નાળાનો ખુલ્લેઆમ અનાદર. વેપારીઓ 10 રૂપિયાના સિક્કા સ્વીકારતા ના હોય બેંકમાંથી સિક્કા લઈને આવતા ગ્રાહકો હેરાન પરેશાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી.
ખેતરમાં રોજનો ટોળો આવ્યો ધોળપ લા રોજને ભૂન પાકને ખેદાન મેદાન કરી નાખશે હવે મુંજાશો નહીં છે ને કાંટાળી તારની વાડ ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા સૌ પ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે આશાપુરા તારની વાડ ચિંતામુક્ત ખેડૂત અને ખેતી વિશેષ જાણકારી માટે સંપર્ક કરો નમસ્તે શૈલેષભાઈ આવો આવો જિગ્નેશભાઈ અરે પૂજા બેટા મહેમાનો માટે ચા નાસ્તો લાવો એ હા દાદાજી અરે અમે તળેલું તો ખાતા જ નથી આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે હા પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામ ચોક ગાંધી ચોકની બાજુમાં ડીસા વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠાના સરહદી વાવ અને સુઈગામ તાલુકામાં આગ લાગવાના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે વાવ તાલુકાના બુકડા ગામના નાગજીભાઈ ચૌધરી નામક ખેડૂતના ખેતરમાં આકસ્મિકપણે જીરાના ઢગલામાં આગ લાગતા જીરુનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો જો કે આ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ આગ લાગી હોવાનું જાણવા મળતા લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા આ ઘટનામાં વધુ એક ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો હોય પીડિત પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે બનાસકાંઠામાં ઉનાળાના પ્રારંભે જ આગ ઉનારતોનો સિલસિલો સર્જાયો છે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે જોરાવર પેલેસ સંકુલમાં પડેલ એક ટેમ્પો પણ એકાએક સળગી ઉઠ્યો હતો આ ટેમ્પોમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી આ ટેમ્પો માર્ગ અને મકાન વિભાગનો હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકોએ ફાયર ફાઈટરને જાણ કરી આગ ઓલવવાના પ્રયાસો આદર્યા હતા બનાસકાંઠાના થરાદ પંથકમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો સર્જાયો છે થરાદ નજીક ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યા બાદ આજે સવારે ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી બાઇક ચાલકને લોહીલુહાણ કરી દીધો હતો થરાદથી ડીસા તરફ જતા હાઈવે પર કર્ણાસરના પાટિયા નજીક આજે ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી જો કે ડમ્પર વધુ લોકોને અડફેટે લે એ પહેલા ડમ્પર ચાલકે બ્રેક મારતા ડમ્પર પલટી ગયું હતું જેથી ડમ્પર ચાલકને પણ ઇજાઓ થઈ હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું ધાનેરા પોલીસે પણ ગઈ રાત્રે કોમ્બિંગ નાઇટ દરમિયાન બાતમીના આધારે ધાનેરા તાલુકાના કરાધણી ગામની હદમાં ખેતરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 9 શકુનીઓને ઝડપી લીધા છે ધાનેરા તાલુકાના કરાધણી ગામનો પ્રકાશ ઠાકોર નામનો વ્યક્તિ પોતાના ખેતરમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમી મળતા ધાનેરાના પીઆઈ સીજી સોલંકી તેમજ પીએસઆઈ વિજી પ્રજાપતિએ તેમની ટીમ સાથે આ ખેતરમાં દરોડો પાડી આ સ્થળે જુગાર રમી રહેલા 9 શકુનીઓને રંગે હાથ ઝડપી લીધા હતા આ શખ્સો પાસેથી 51,830 રૂપિયાની રોકડ રકમ તેમજ 3 મોટરસાઇકલ મળી કુલ 1,26,830 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હવે ફરી સમજ વિરામનો વિરામ બાદ જોઈશું બનાસકાંઠાના ભાવર પંથકમાં ચરણી નાણાંનો ખુલ્લેઆમ અનાદર વેપારીઓ 10 રૂપિયાના સિક્કા સ્વીકારતા ના હોય બેંકમાંથી સિક્કા લઈને આવતા ગ્રાહકો હેરાન પરેશાન તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ જેમ કે ક્લબ હાઉસ મિની થિયેટર અને બીજું ઘણું બધું આજે જ પધારો અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805 57303 ન્યુ એજ્યુકેશન પોઈન્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન સ્પોકન ઇંગ્લિશ એકેડેમી અમારે ત્યાં સરકાર માન્ય CCC કોર્સ
એકાઉન્ટમાં ટેલી TRP9 પ્લસ મિરેકલ પ્રોફિટ કિસાન મેન્યુઅલ એકાઉન્ટ દરેક એકાઉન્ટિંગ સોફ્ટવેર GST સાથે અન્ય કોર્સમાં MS ઓફિસ ઇન્ટરનેટ ફોટોશોપ પેજ મેકર કોરલ ડ્રો સી લેંગ્વેજ HTML જેવા સરકાર માન્ય કોર્સ સ્પોકન ઇંગ્લિશમાં બેઝિક ઇંગ્લિશ બિઝનેસ ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશ તથા ઇંગ્લિશ ગ્રામરના કોર્સ આજે જ એડમિશન મેળવો ન્યુ એજ્યુકેશન પોઈન્ટ BK ન્યૂઝ ઓફિસની નીચે ચંદ્રલોક રોડ ડીસા વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર ડોક્ટર અંકિત પઢિયાર હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે હવે બીમારીની મફત સારવાર બીમાર હવે નહીં રહે લાચાર આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઈવે ડીસા ફોન નંબર 228-772-222-201 વિરામત પુનઃ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ડીસામાં આજે ડીસા સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું આ અવસરે 28 દુલ્હા દુલ્હનોએ સામૂહિક રીતે નિકાહ પડી દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો હતો જે રીતે હિન્દુ ધર્મમાં વિવિધ સમાજ દ્વારા આર્થિક બોજ ઘટાડવાના ભાગરૂપે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે હવે મુસ્લિમ સમાજે પણ આગળ આવીને સમૂહ લગ્નનું આયોજન કર્યું છે ત્યારે આજે ડીસામાં ડીસા સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 28 દુલ્હા દુલ્હનોએ કાજી દ્વારા એકસાથે નિકાહ પડ્યા હતા આજે ડીસા ખાતે યોજાયેલા મુસ્લિમ સમાજના સમૂહ લગ્નમાં વિશાળ સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને આ સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત મહેમાનોએ નવ વર વધુને સુખી દાંપત્ય જીવન જીવવાના આશીર્વાદ પાઠવ્યા હતા ડીસા સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અને ધી ગુજરાત વેલફેર ટ્રસ્ટ અમદાવાદના સૌજન્યથી ડીસા નુરાની પાર્ક ખાતે આજરોજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું તેના અંદર 29 દુલ્હા દુલ્હનોએ ભાગ લીધેલ તે તમામને હું મુબારકબાદ પાઠવું છું અને આ તબક્કે હું એટલું ચોક્કસ કહીશ કે સમૂહ લગ્નો કેમ કરવામાં આવે છે કે સમાજના ખોટા ખર્ચાઓ કુરિવાજો બંધ કરી અને તેમાંથી પૈસા બચત કરવામાં આવે અને એ બચતના અંદરથી પોતાના બાળકોને ભણાવવામાં આવે અને શિક્ષણ મેળવવાનું કરવામાં આવે આ તબક્કે જે અમારી પત્રિકાને માન આપીને યાત્રે ઉપસ્થિત રહેલ તમામનો હું સાચા દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું અને નવ દંપતીઓને હું આશીર્વાદ પાઠવું છું આ તબક્કે એટલું હું ચોક્કસ કહીશ કે પ્યાર જો કરતા નહીં ઈમાન કો પ્યાર જો કરતા નહીં ઇન્સાન કો પ્યાર જો કરતા નહીં ઈમાન કો પ્યાર જો કરતા નહીં ઇન્સાન કો પૂછ કર ભી પથ્થરો કો રાત દિન પા નહીં સકતા કભી અલ્લાહ ઓર ભગવાન નોટબંધી બાદ 10 રૂપિયાના દરના નકલી સિક્કા બજારમાં ફરતા હોવાની અફવાઓના પગલે રિઝર્વ બેંક દ્વારા 10ના સિક્કા કાયદેસર રીતે ચલણમાં હોવાની વારંવાર સ્પષ્ટતાઓ કરાતી હોવા છતાં બનાસકાંઠાના ભાભર પંથકમાં 10 રૂપિયાના સિક્કા વટાવવા લોકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે ભાભર શહેર અને પંથકમાં 10 રૂપિયાના દરના ચલણી સિક્કા લોકો સ્વીકારતા નથી જ્યારે વિવિધ બેંકો ગ્રાહકોને ચલણ માટે સિક્કા પધરાવી રહી છે પરંતુ બજારમાં 10ના સિક્કા કોઈ હાથમાં પણ પકડતું ના હોય લોકો વગર વાંકે હેરાન થઈ રહ્યા છે જેથી ગ્રાહકો પણ હવે બેંકોમાંથી સિક્કા સ્વીકારતા ના હોય બેંકોમાં 10ના સિક્કાઓનો ભરાવ થઈ રહ્યો છે દેના બેંકની ભાભર શાખામાં 10ના સિક્કા મામલે ગ્રાહકો અને બેંક મેનેજર વચ્ચે તકરારના દ્રશ્યો રોજિંદા બની ગયા છે ભાભરની દેના બેંકમાં 20 લાખથી વધુની કિંમતના 10ના સિક્કાનો ભરાવ થઈ ગયો છે ઉપરથી રિઝર્વ બેંક પણ 10ના વધુ સિક્કા જ પકડાવી રહી હોય બેંક સત્તાવાળાઓ પણ ના છૂટકે 10ના સિક્કા બજારમાં ફરતા થાય તે માટે ગ્રાહકોને 10ના સિક્કા આપી રહ્યા છે જોકે બેંકના ગ્રાહકો સિક્કા લઈ બજારમાં ખરીદી અર્થે જાય ત્યારે વેપારીઓ સિક્કા સ્વીકારવાનો ધરાર ઇનકાર કરે છે અને ગ્રાહકો આ સિક્કા પાછા બેંકમાં જમા કરાવવા જાય ત્યારે બેંકવાળા પણ 10ના સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરી આ સિક્કા બજારમાં ચલાવવાની સલાહ આપી દે છે જેથી 10ના સિક્કા લઈ ગ્રાહકો ભટકતા રહે છે અને તેમના કામ અટવાઈ પડે છે પરંતુ સિક્કા સ્વીકારવા કોઈ તૈયાર ન થતા આખરે 10ના સિક્કાને લઈ લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે આવી સ્થિતિમાં સત્તાવાળાઓ સ્થાનિક વેપારીઓ સાથે બેઠક યોજી 10ના સિક્કા પ્રત્યેનો અણગમો દૂર કરવા અને આ ચલણની
કાયદેસરતા અંગે લોકોમાં વિશ્વાસ કેળવવા ઠોસ પગલાં લે તેવી માંગ જોર પકડી રહી છે. ત્રણ કલાક લાઈનમાં ઉભો રહ્યો અને ત્રણ કલાક લાઈનમાં ઉભા રહે કેશિયર પાસે ગયો તો પૈસા કે લેવામાં નહીં આવે, પછી મેનેજર સાહેબ કે જો મેનેજર સાહેબ કે પૈસા લેવામાં નહીં આવે તમારે થાય કરી લે. કયા પૈસા? આ સિક્કા 10 ના. કેટલા હતા? 1000 ના. બેંકમાંથી 1.5 મહિના પહેલાં લાયા હતા. બેંકમાંથી આને દેના બેંકમાંથી 1.5 મહિનો થયો પૈસા લાવે તો જમાય નથી કરતા. મેં કહું મારે પૈસા જોતા નથી પણ મારા ખાતામાં જમા કરો તો કે ના જમા કરવામાં નહીં આવે. બજારમાં વેપારીઓ લે છે પૈસા? વેપારીઓ નથી લેતા. શું કહે છે? વેપારીઓ નથી લેતા. બેંક ન લે પણ વેપારીઓ ક્યાંથી લે? પહેલે તો હક બેંકનો જ લાગે પછી વેપારીઓનો લાગે ને. બેંક લેતી હોય તો હમણાં વેપારીઓ લઈ લે, વાંક જ બેંકનો છે. શું નામ તમારું? ટ્રાફિક જામ થાય, હેરાન ગતિ થાય. શું નામ તમારું? મારું નામ ભીખુદાન અર્જનજી ગઢવી, મોરવાડા. 4 કિલોમીટર થાય, આ 4 ધક્કા થયા મારે. બાબરમાં 10 ના સિક્કાના મામલે સર્જાયેલા રોજિંદી રામાયણ સંદર્ભે અમારા સંવાદદાતાએ દેના બેંકની ભાબર શાખાના બ્રાન્ચ મેનેજરનો સંપર્ક કરતા તેમણે નોટબંધી બાદ અફવાના કારણે ભાબર પંથકમાં 10 ના સિક્કા લોકો સ્વીકારતા નથી તેવો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે 10 ના સિક્કા બજારમાં ચલણમાં આવે તે માટે અમે ગ્રાહકોને સિક્કા આપવાનો આગ્રહ રાખીએ છીએ, પરંતુ કેટલાક ગ્રાહકો આ સિક્કા બજારમાં વટાવવાના બદલે ફરી બેંકમાં જમા કરાવવા આવે છે. બેંક 10 ના સિક્કા સ્વીકારે છે અને આ ચલણ કાયદેસરનું હોય 10 ના સિક્કાનો અસ્વીકાર કાયદાકીય રીતે પણ ગુન્હો જ બને છે. આ બાબતને વેપારીઓ પણ ધ્યાનમાં રાખે તે ઇચ્છનીય છે. સમાચારનાત્મક મુખ્ય સમાચારો પર ફરી નજર. ઉનાળાના પ્રારંભે જ આગ હોનારતનો સિલસિલો. વાવના બુકડા ગામે ખેતરમાં આગ લાગતા ખેડૂત પરિવારને વ્યાપક નુકસાન. પાલનપુર ખાતે જોરાવર પેલેસ સંકુલમાં પડેલો ટેમ્પો ભળભળ સળગી ઉઠતા મચી દોડધામ. ધાનેરા પોલીસે કોમ્બિંગ નાઇટ દરમિયાન કરાધણી ગામના ખેતરમાં ધમધમતા જુગારધામનો કર્યો પર્દાફાશ. 1.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા 9 શકુનીઓ જેલના હવાલે. બનાસકાંઠાના ભાવર પંથકમાં ચલણી નાણાંનો ખુલ્લેઆમ અનાદર. વેપારીઓ 10 રૂપિયાના સિક્કા સ્વીકારતા ના હોય બેંકમાંથી સિક્કા લઈને આવતા ગ્રાહકો હેરાન પરેશાન. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.